નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઇવ ક્વેશ્ચન જેમાં આજે આપણે ભાગ નંબર વીસ જોવાના છીએ તો શરૂઆત કરતાં પહેલાં હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવેલા બે લાઇકોને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે જમશેદજી ટાટા ઓપ્શન બી શ્યામ પિત્રોડા ઓપ્શન સી મુકેશભાઈ અંબાણી કે ઓપ્શન ડી લક્ષ્મી મિત્તલ સંઘવી તો ટેલિકોમ ક્રાંતિ લાવવામાં મહત્વની ભૂમિકા છે એ કોણે ભજવી હતી કે શામ ભરી ભજવી હતી એનું મૂળ નામ શું છે તો કે સત્યનારાયણ ગંગારામ પિત્રોડા જેમનું મૂળ નામ છે અને આ શ્યામ પિત્રોડા ને જ છે એ કોમ્પ્યુટર અને આઈટી ભારતના કોમ્પ્યુટર અને આઈટીના પિતામહ કહેવામાં આવે છે એ પણ આપણે યાદ રાખીશું ક્યારેક આવો પણ સવાલ પૂછાઈ શકે કે ભાઈ ભારતમાં કોમ્પ્યુટર અને આઈટીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો શ્યામ પિત્રોડાને ઓળખવામાં આવે છે આગળ જમશેદજી ટાટાની વાત કરીએ તો કે જે આપણું ટાટા ગ્રુપ એટલે તે જે ટાટા કંપની છે એની સ્થાપના કરનાર કોણ હતા તો કે જમશેદજી ટાટા હતા મુકેશભાઈ અંબાણી તો એને બધા મિત્રો ઓળખો જ છો કે જે હાલમાં જે તમે વિડીયો જોઈ રહ્યા છો એમાં ઘણા મિત્રો છે એ જીઓના સીમથી યુઝ કરતા હશે તો એક જીઓ છે એ કોનું છે તો કે રિલાયન્સનું છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કોની છે તો કે મુકેશભાઈ અંબાણી છે ચોથું જોઈએ લક્ષ્મી મિત્તલ સંઘવી તો મિત્રો આ લક્ષ્મી મિત્તલ સંઘવીનું પણ ઘણું ખરું રાજકારણમાં અને આગળ આર્થિક રીતે પણ ઘણું બધું ભારત દેશમાં એમનું યોગદાન છે આથી આમને છે એ ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર બીજા નંબરનો કે જેનું નામ છે પદ્મ વિભૂષણ એ કોને મળેલો છે તો કે લક્ષ્મી મિત્તલ સંઘવીને મળેલો છે તો મિત્રો આટલી માહિતી આ સવાલમાંથી આપણે યાદ રાખીશું વાત કરીએ પ્રશ્ન નંબર બે જેવીર એક રમોકડું રૂપિયા બસો ચાલીસમાં વેચતા વીસ ટકા ખોટ જાય છે તો રમોકડાની મૂળ કિંમત શોધો એટલે કે ઝેવીર છે એ ક્રમકડું વેચે છે કેટલા રૂપિયામાં તો કે બસો ચાલીસમાં અને કેટલી ખોટ જાય છે તો કે વીસ ટકા એમને ખોટ જાય છે હવે માન લો કે મૂળ કિંમત કોઈપણની હોય એમની કેટલી હોય તો કે સો રૂપિયા એમની મૂળ કિંમત હોય અને એને વેચે છે તો કેટલી ખોટ જાય છે તો કે વીસ ટકા ખોટ જાય છે તો આપણે વેચાણ કિંમત કેટલી મળે તો કે વેચાણ કિંમત છે એ કેટલી મળશે એસી મળશે કે સોળ રૂપિયા જે મૂળ કિંમત છે એમાંથી વીસ બાદ થાય છે તો કેટલી મળે છે તો કે એંસી રૂપિયા મૂળ કિંમત એમની વેચાણ કિંમત એમની મળે છે હવે આપણે શોધવાનું શું છે તો કે મૂળ કિંમત એમની ગોતવાની છે તો જે વસ્તુ ગોતવાની છે એને આપણે પાછળ મૂકશું અને જે વસ્તુ આપણી પાસે છે એને આપણે આગળ મૂકીએ તો કે એની પાસે શું આપેલું છે આપણે અહીંયા વેચાણ કિંમત આપેલી છે તો વેચાણ કિંમત જોઈએ તો વેચાણ કિંમત કેટલી છે તો કે એંસી છે એસી ટકા કેટલા રૂપિયા થાય છે તો કે બસો ચાલીસ થાય છે તો મૂળ કિંમત આપણે ગોતવાની છે મૂળ કિંમત કેટલી હોય હંમેશા કોઈ પણ વસ્તુની તો કે સો હોય પણ એમાં કેટલી હશે તો એ આપણે શોધવાની છે અહીંયા આપણે ત્રિરાશી મૂકીએ તો કે ક્રોસ ગુણાકાર બસો ચાલીસ ગુણ્યા સો અને છેદ છેદમાં એસી ભાગ ઉડાડતા તેરી ચોવીસ તો ત્રણનો ગુણાકાર શું સાથે તો જવાબ આપણો શું આવે ત્રણસો છે એ મે રમોકડાની મૂળ કિંમત આવે છે કેટલી આવે છે ત્રણસો રૂપિયા તો ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે તો આ રીતના તમે છે એ કોઈપણની મૂળ કિંમત અથવા વેચાણ કિંમત તમે શોધી શકો છો આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ મતદાર માટે ઉંમર એકવીસ વર્ષથી ઘટાડીને અઢાર વર્ષ કયા બંધારણીય સુધારામાં કરવામાં આવી હતી ઓપ્શન એ એકસઠમાં બંધારણ સુધારો ઓગણીસો અઠ્યાસી ઓપ્શન બી એકસઠમાં બંધારણ સુધારો ઓગણીસો નેવ્યાસી ઓપ્શન સી બાસઠમો બંધારણ સુધારો ઓગણીસો અઠ્યાસી તો ઓપ્શન ડી બાસઠમો બંધારણીય સુધારો ઓગણીસો નેવ્યાસી મિત્રો આ અવારનવાર સવાલ છે પરીક્ષામાં તમને પૂછાતો હોય છે તો આમાં જવાબ શું આવશે તો કે એકસઠમાં બંધારણીય સુધારો ઓગણીસો નેવ્યાસીમાં છે એ કોઈ જે સામાન્ય વ્યક્તિની ઉંમર છે એ એકવીસ વર્ષથી ઘટાડીને કેટલી કરવામાં આવી હતી અઢાર વર્ષ કરવામાં આવી હતી હવે મિત્રો ઉંમર રિલેટેડ થોડાક સવાલ આપણે જોઈ લઈએ તો કે ભાઈ કોઈપણ વ્યક્તિ પુરુષ હોય સ્ત્રી હોય એ મતદાર આપવા મત આપવા માટેની ઉંમર એની મિનિમમ કેટલી ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ તો કે અઢાર વર્ષ એટલે કે અઢાર વર્ષ એમની ઉંમર થાય એ પછી શું કરી શકે છે તો કે ભાઈ મત આપી શકે છે ચૂંટણીમાં સ્થાન કોઈ પણ જે ચૂંટણી હોય એમાં એ પોતે મત આપી શકે છે જ્યારે એકવીસ વર્ષનો થાય તો કે સ્થાનિક સ્વરાજની જે પણ ચૂંટણીઓ આવતી હોય છે એમાં પોતે છે હોદ્દેદારી તરીકે અધ્યક્ષ સ્થાન તરીકે પોતે નિભાઈ શકે છે પોતે છે એ સભ્ય તરીકે ચૂંટાઈ શકે છે જ્યારે પચીસ વર્ષની વાત કરીએ તો પચીસ વર્ષમાં પોતે છે એ રાજ્યની વિધાનસભા રાજ્યની વિધાનસભા અને સંસદ આપણી જે છે એમાંની લોકસભા એમાં પોતે છે રહી શકે છે અને ચૂંટાઈ શકે છે આ સિવાય વડાપ્રધાન પણ બની શકે છે અને મુખ્યમંત્રી પણ બની શકે છે એટલે ક્યારેક આવો સવાલ પણ પૂછાઈ શકે કે ભાઈ વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી ઉંમર તમારી કેટલી હોવી જોઈએ તો કેટલી હોવી જોઈએ પચીસ વર્ષ ઓછામાં ઓછી હોવી જોઈએ એટલે કે પચીસ વર્ષની ઉંમર થાય પછી પોતે લોકસભા અને કયું આવશે તો કે વિધાનસભા બંનેમાં પોતે શકે શકે છે છે રહી અને ત્રીસ વર્ષમાં રાજ્યની વિધાન પરિષદ અને રાજ્યસભામાં પોતે ચૂંટાઈ શકે છે કેટલી વર પછી તો કે ત્રીસ વર્ષ પછી રાજ્યમાં તો કે રાજ્યસભા અને વિધાન પરિષદમાં પોતે ચૂંટાઈ શકે છે આ સિવાય વાત કરીએ વર્ષમાં તો વર્ષમાં બે હોદ્દા આવશે એક તો રાજ્યપાલ અને એક રાષ્ટ્રપતિ કે કોઈ પણ વ્યક્તિને રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિના હોદ્દામાં ચૂંટણીમાં ઊભું રહેવું હોય તો પોતે પાંત્રીસ વર્ષની ઉંમર પછી પોતે રહી શકે છે તો આટલી આંકડાકીય માહિતી આપણે યાદ રાખીશું અઢાર વર્ષ એકવીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષ અને પાંત્રીસ વર્ષ આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ચાર જુઓ પહેલો ચોર ભાગ્યો એમાં પહેલો છે એ કેવા પ્રકારનો સર્વનામ છે ઓપ્શન એ સ્વવાચક ઓપ્શન બી સાપેક સર્વનામ ઓપ્શન સી વ્યક્તિવાચક અને ઓપ્શન ડી દર્શક વાચક તો આમાં કયો જવાબ આવશે તો કે ઓપ્શન ડી દર્શક વાચક પહેલો એટલે કે અહીંયા દર્શાવે છે કોણ છે તો કે પહેલો છે એટલે એટલે એટલા માટે જવાબ શું આવશે દર્શક વાચક સો એટલે તો કે પોતે જાતેની વાત આવે ત્યારે સ્વવાચક આવશે એવો જ કેમ આવશે વ્યક્તિવાચકમાં કોઈ એક વ્યક્તિ હોય તો એને વ્યક્તિવાચકમાં પણ એ જ આવશે પોતે જાતે હું સાપેક્ષ વાચક તો સાપેક્ષ વાચકમાં કેવો હોય છે તો કે જે તે જ્યારે ત્યારે જ્યાં ત્યાં એટલે કે બંને શબ્દો છે એ સાપેક્ષમાં જ હશે જે તે જ્યાં ત્યાં જ્યારે ત્યારે એટલે આ રીતના સાપેક્ષ વાચક સર્વનામ બનશે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચ છે નાણાં બિલ ક્યાં રજૂ કરવામાં આવે છે ઓપ્શન એ રાજ્યસભા ઓપ્શન બી લોકસભા ઓપ્શન સી જાહેર હિસાબ સમિતિ અને ઓપ્શન ડી રાષ્ટ્રપતિની સમક્ષ તો શું આવશે મિત્રો તો કે નાણાં બિલ છે એ હંમેશા ક્યાં રજૂ કરવામાં આવે છે લોકસભામાં રજૂ કરવામાં આવે છે રાજ્યસભામાં રજૂ કરવામાં આવતું નથી હવે માની લો કે કોઈ પણ નાણાં બિલ છે એ લોકસભામાં રજૂ કર્યું રજૂ લોકસભામાંથી પસાર થયા પછી એને ક્યાં મોકલવામાં આવશે રાજ્યસભામાં મોકલવામાં આવશે તો કે આ બિલ છે એ પસાર થઈ ગયેલું ગણવામાં આવશે કેટલો સમય તો કે ચૌદ દિવસ આમાંથી એક ખાસ એ પણ યાદ રાખશું કે સામાન્ય જ્યારે ખરડો હોય કોઈ પણ તો એ રાષ્ટ્રપતિ સમક્ષ મૂકવામાં આવે તો એ રાષ્ટ્રપતિ છે એ શું કરશે એને પાછો મોકલી શકશે પણ જ્યારે નાણાં બિલની વાત કરવામાં આવે તો કે નાણાં ખરડો છે એ રાષ્ટ્રપતિ ક્યારે પણ એ પાછો મોકલી શકશે નહીં એટલે કે ફરી વિચારણા પુનઃ વિચારણા માટે મોકલી શકશે નહીં કારણ તો કે આ જે નાણાં બિલ છે એ રાષ્ટ્રપતિની મંજૂરીથી જ લોકસભાનો અધ્યક્ષ એ લોકસભામાં મુકતો હોય છે એટલા માટે છે એ રાષ્ટ્રપતિ પણ એને પૂર્ણ વિચારણા માટે મોકલી શકતો નથી અને રાજ્યસભામાં જ્યારથી મોકલવામાં આવે અને ચૌદ દિવસમાં રાજ્યસભા કોઈ પણ પ્રતિક્રિયા આપે તો પણ ભલે અને ના પણ આપે તો પણ એ ચૌદ દિવસમાં શું થઈ જશે પસાર થઈ ગયેલો ગણવામાં આવશે તો મિત્રો આ રીતના આપણે આટલી માહિતી આમાંથી યાદ રાખીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ